નમસ્કાર મારા વાલા મિત્રો, અત્યારે આપણે ઇન્ડિયામાં નહીં આફ્રિકા ઇથોપિયામાં હરાર સિટીમાં છે અને આપણી જોડે છે બચુ કાકા, જે આપણા અમદાવાદના ખલોલથી છે. અહીંયા આગળ એમની શોપ છે અને આપણે એમને મળવા આવ્યા છે સ્પેશિયલ, અને તમને બતાવીશું કે આ કાકા અહીંયા ક્યાંથી આવ્યા, કેવી રીતે આવ્યા, અત્યારે શું ચાલે છે, બધી હિસ્ટોરી આપણે આ વિડીયોમાં જાણીશું. તો કાકા તમારો સ્વાગત છે. થેન્ક યુ. અમારાથી મળીને ખૂબ ખુશી થઈ. બાપુજી તો ઘણા 80 વર્ષ ઉપર અહિયાં રેવીને ગયા. હા, બધી ગયો. તો આ વાર્તા કેવી રીતે થઈ એ વિશે આપણે જાણીશું, અને જરાક તમને દુકાન પણ વ્યૂ નજારો બતાવીશું. આ દુકાન છે, અહીંયા આગળ 2-4 માણસો પણ કામ કરે છે. જરા બહારથી આપણે જોઈએ, પછી અંદર પણ જઈશું અને ઘણી બધી યાદગાર વસ્તુઓ પણ મૂકેલી છે. તો અંકલજી, તો 100થી પહેલા તમારા પિતાજી અહીંયા ક્યારે આવે? તમારા પિતાજી તો ઇટાલિયન એટલે 80 વર્ષ ઉપર થયા. 80 વર્ષ, લગભગ 100 વર્ષ થવા આવ્યા. 100 વર્ષ પહેલા એમના પિતાજી ઇથોપિયામાં આવી ગયા હતા, હરાર સિટી, જે સોમાલીલેન્ડ થી કોઈ 150-200 કિલોમીટર દૂર છે, અહીંયા આવી ગયા. તો પછી એ કેવી રીતે અહીંયા વસ્તુ બની? એડન માં, યમન માં હતા. એડન માં મારા પિતાજી આવે એ વખતે એડન બ્રિટિશ કોલોની હતી. બરાબર. એડન માં એડન થી ગયા સોમાલી બર્બરા. હા, બર્બરા થી પછી અહીંયા આવ્યા. બરાબર બરાબર. બર્બરા આપણે ધીરે ધીરે અંદર જઈશું ને વાત કરીશું. તો આપણે અંદર જતા જતા વાત કરીશું એમને. અને અહીંયા દુકાન પણ છે, અને તમારે અત્યારે રહેવાનો પણ અહીંયા છે. અહીંયા છે વર્ષોથી. વર્ષોથી આવો. હવે તો તમે એના સ્થાનીય થઈ ગયા હે ને, આપણી ભાષામાં કહીએ તો. બધી આપણે જરા બેસીને વાત કરીશું. તો તમારે છોકરાઓ શું કરે છે અત્યારે? હવે તમે અહીંયાના રહેવાસી થઈ ગયા એટલે અત્યારે અમે એ જાણવા માંગીશું. મારા છોકરાઓ તો બંને ઓસ્ટ્રેલિયામાં છે. એ લોકો તો ઓસ્ટ્રેલિયા મેલબોર્ન સિટીમાં. વાહ ભાઈ વાહ. હા, એ ત્યાં છે બધા. બરાબર. અને તમે અહીંયા જ રહો છો? હું અહીંયા. તમારી માતૃભૂમિમાં તમે માતૃભૂમિ આજ ગણી લીધી લાગે? ના, તો ઇન્ડિયા જોઉં છું. મારા તો નેશનાલિટી, આપણો તો પાસપોર્ટ ઇન્ડિયન છે. અચ્છા. હા, નથી બદલ્યો. ઓકે, તો ઠીક છે. તમારા આપણા રિલેટિવ ત્યાં પણ છે બધા? હા, ત્યાં છે. આવક જાવક થાય છે તમારે ત્યાં આગળ? હા, આ વખત જવું, 2-3 વર્ષે એક વાર. ઓકે, જવું છું. મારા વાઈફ અત્યારે ઇન્ડિયામાં છે. એ અહીંની છે, ઇથોપિયા. ગુજરાતી ફાવે? ના, હિન્દી બોલે. હિન્દી બોલે. ચલો, એ વસ્તુ સારી છે. હિન્દી આવે તો સારી વસ્તુ છે. હિન્દી બોલે. હવે હું જોઈ શકું તમારી પાછળ ઘણા બધા અહીંયા ફિલ્મી જે એક્ટર છે એમના ફોટો ફોટો છે. થોડીક હિસ્ટરી બતાવો, શું આમાં રાજ શું છે? અમિતાભ. લોકો મને અમિત ના નાનો ભાઈ ગણે છે. અમુક થોડા પિક્ચરો આપણે જોઈએ, તમને કઈક હિસ્ટોરી યાદ આવે? જેમ કે તમે કાલે મને બતાવતા હતા અહીંયા જે કિંગ હતા ને એ બધો, એવી રીતે અહીંનો રાજા હતો જે બાદશાહ હૈદરસુલ્લાહ છે. મારા પિતાજી એમના બાળ કાઢતા હતા એ વખતે. એ સ્પેશિયલી એમના માટે જ, મતલબ ત્યાં પેરિસમાં ગાડી મોકલો, ત્યાં જઈ. હા, અહીંયા એનું પેરિસ, અત્યારે તો હોટલ બની ગઈ, હોટલ બની ગઈ છે. ઓકે, ત્યાં કને જઈને એમના બાળ કાઢતા હતા. એ ડ્રાઈવર મોકલે, ડ્રાઈવર હારે જઈને એમને અત્યાર સામાન લઈને ત્યાં દિલ્હીમાં રહેતા હતા. ઘણી વખતે ત્યાંથી એ મોકલા. ગાડી લઈને એમને લેવા આવે અને પછી એ પ્લેસ માં એમના મહેલ માં જઈને વાલ કાપતા હતા. એ 100 વર્ષ પહેલા ની વસ્તુ છે. અને પછી એ રાજાની મને લાગે હત્યા થઈ ગઈ. બીજો એક આવ્યો
ડિરેક્ટરી વાળો એને મારી રાજા ને મારી નાખ્યો ને એની ગાદી પકડી લીધી. તો એ બધું જે આપણે ત્યાં બી થતો એવી રીતે અહીંયા પણ થયો હતો. એટલે બીજો નંબર આવ્યો એ પણ આ ખુરશી પર હું વાત આપતો હતો એના એના ઉપર આની ઉપર આ ખુરશી સાઉથ આફ્રિકા જતો રહ્યો. પછી પછી બીજા લોકો આ ચોથા નંબર નો આવ્યો સત્તારે. અત્યારે છે રાજા? અત્યારે છે. અત્યારે તો ખાના પૂરતી વાળા છે બહુ ખરાબ. બધા કાયદા કાનૂન બધા બદલાઈ ગયા. મોંઘવારી પૂર દુકાનો નો લાયસન્સ ટેક્સ ઓકે બધું. એક વસ્તુ તમને કદાચ વધારે ખ્યાલ હશે, અમને તો ખબર નથી. આપણે ત્યાં રાજા હોય એમની જોડે બહુ જ બધું ધન દોલત ને એવું બધું હતો. અહીંયાનો રાજાની શું પરિસ્થિતિ હતી? અહીં તો કશું નતું એની જોડે. એટલો બધો નતો? ના, એટલો બધો નતો ખાસ. ઓકે. બહુ બનેલો એને એટલે. હા બરાબર બરાબર. બહુ બનેલો એટલે ફ્રેન્ચ બોલતો હતો, ફ્રેન્ચ ભાષા બોલતો હતો. હા. તો તમે અમદાવાદ થી છો? હું કલોલ, અમદાવાદ ની બાજુ માં કલોલ. આપડે કલોલ ની બાજુ માં જ રહીએ છીએ એટલે અમદાવાદ જ ગણાય છે. ગાંધીનગર માં. તો કલોલ ના બચુભાઈ કાકા છે જે અહિયાં રહે છે ઇથોપિયા ના હરાર સિટી માં. આ દુકાન બહુ ફેમસ છે અને અમારા જેવા જે યુટ્યુબર નાના મોટા જે બી અહિયાં આવે છે એટલે આ દુકાન ઉપર જરૂર થી વિઝિટ કરે છે. આ દુકાન ને બહુ બધા લોકો જાણે છે કે ત્યાં અહિયાંના ગાઈડ છે ને એ સ્પેશિયલી અહિયાં લઈ આવે છે કે તમને ઇન્ડિયન એક ભાઈ છે ત્યાં મળાવીએ. તો અત્યારે કાકા ધીરે ધીરે ફેમસ થાય છે. અમુક પાછળ ફોટા છે, એ ફોટા હું તમને જણાવવા માંગીશું, બતાવવા માંગીશું કે અહીંયા શું દેખાય છે, બરાબર ને? પછી આપણે થોડીક આગળ પછી વાત કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા અમિતાભ બચ્ચનના ફોટો છે. એટલે અહીંયાના લોકો કાકાને કહે છે કે તમે અમિતાભ બચ્ચનના ભાઈ જો. એટલે કાકા કે હા ભાઈ, આપણે નાના ભાઈ. આ અહીંયા ફોટો લગાયેલા છે, અમિતાભ બચ્ચન છે. આ તમારો ફોટો છે? હા. તો ત્યારે તમે એકદમ કોપી જ લાગતા હતા. આ આપના એમ્બેસેડર હતા એડિશમાં. ઓકે. પછી આ ત્રીજો નંબર આ આવ્યો તો મલ્લસ આ બરાબર આપણે એની સાથે જો મનમોહનસિંહ સાહેબ. હા મેમ સાહેબ. હા. ઇન્ડિયા આવ્યો તો આ. ઓકે. અહીંયા શું છે આ પ્લેન માં? આપના રાજા સર અને આ એલિઝાબેથ. ગોગાજી નો ફોટો પણ રાખ્યો છે. સરસ સરસ. તો તમે તમે પોતે અહિયાં ક્યારે મૂવ થઈ ગયા હતા? ક્યાંથી? અમદાવાદ થી કે કલોલ થી કે પછી ક્યારે અહિયાં આવી ગયા? કેટલા વર્ષ ની ઉંમરે? હું જો મારી બા સાથે 3 વર્ષ નો હતો ગુજરાતી. હવે તમે ઘરમાં કઈ ભાષા બોલો છો? ઘરમાં તો આ લોકો ની ભાષા અમારી ચાલે. આ જો હિન્દી હિન્દી બધી. અરે વાહ, બુક ભણતા હતા શું? આ હિન્દી આ બુક ચાલુ છે ભણવાનો અત્યારે. આ બુક વાંચતા હતા અમારી રાષ્ટ્રભાષા કે સંબંધ મેં દો શબ્દ વાંચતો હતા હિન્દી. બહુ જ ગુજરાતી આ કિતાબ છે, બહુ જ પુરાણી કિતાબ લાગે છે. લખાવટ છે એના હિસાબે મને લાગે 40-50 વર્ષ જૂની કિતાબ હશે કદાચ. અને બહુ સંભાળીને રાખી છે. આપણે કિતાબ ભણવાના ભૂલી ગયા છે એટલે આપણે ભૂલવાની જરૂર નથી. કાકાથી શીખો કે કિતાબો અને ભણવાનો કેટલો જરૂરી છે, વાંચવાનો એ લાઈફમાં બહુ જરૂરી છે. મેઇન રોડ આ દુકાન આપણે શું એડ્રેસ કહેવાય? હરાર ગેટ ની અંદર. હરાર ગેટ ની અંદર જ કહેવાય. બસ 30-40 દુકાન ઇન્ડિય ના આજ. બાકી કઈ ખાસ તો પછી ફ્યુચરમાં પાછા મળીશું. કાકા તમારાથી મળીને ખૂબ ખુશી થઈ અને આટલા દૂર તમને જોયા એટલે મને એવું લાગે કે હું ઇન્ડિયામાં છું. હા બસ મને એવું જ લાગે. શું નામ તમારું? મારું નામ બંસીભાઈ છે. બંસીભાઈ? બંસીભાઈ. હા, હું અમદાવાદ થી જ છું. હા, અને હું ટ્રાવેલ બ્લોગર છું અને ફરતો રહું છું. હા, હું અમદાવાદમાં પણ રહેલો મિર્જાપુર રોડ ઉપર. બરાબર. મિર્જાપુર રોડ. મિર્જાપુર. હા હા.
લારણપુરા, મિર્જાપુર, અમારા નાના ભાઈઓ ત્યાં. નેક્સ્ટ ટાઈમ આવો પછી મુલાકાત કરીએ આપણે. ઓકે, તમારું એડ્રેસ આપતા જજો. 100% આપણે નંબર શેર કરીએ. ઓકે, ચાલો તો મળીએ નવા વિડીયોમાં. અને કાકા માટે સારા સારા કોમેન્ટ કરીને બતાવજો અને ભૂરી ભૂરી પ્રશંસા કરજો. મળીએ. જય હિન્દ.